હવે આગળ વાત કરીએ તો નર્મદા જિલ્લામાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સ્વય અને સમાજ માટે યોગની થીમ સાથે ઉજવણી. નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે પોતાના પ્રેરક ઉદ્બોધનમાં યોગને ભારતની પ્રાચીન પરંપરા ગણાવતા જણાવ્યું કે યોગ પ્રત્યેક બીમારીનો ઉપચાર છે. આજના તણાવયુક્ત જીવનમાં યોગ શારીરિક અને માનસિક સુખાકારી માટે રામબાણ છે. યોગને જીવનમાં આત્મસાત કરવા માટે વ્યાસે યુવા ધન સહિત સૌને આહ્વાન કર્યું હતું. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાયેલ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઈને ઘણી આનંદની અનુભૂતિ થઈ રહી હતી. વધુમાં તેઓએ ઉપસ્થિત તમામને યોગ તરફ આકર્ષાય તે માટે આહ્વાન કરતા જણાવ્યું કે યોગ શરીર નિરોગી માટે અત્યંત જરૂરી છે. દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિજનરી પ્રયાસોના કારણે આજે યોગને વૈશ્વિક ઓળખ મળી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે નર્મદા જિલ્લાના આઇકોનિક પ્રવાસન સ્થળ એકતાનગરનો પણ સમાવેશ કરાયો હતો. આ વેરાએ બનાસકાંઠાના નડાબીડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવન પ્રસારણ તેમજ જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિડીયો કોન્ફરન્સના ઓનલાઈન માધ્યમથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે આપેલું પ્રેરક ઉદ્બોધન સૌએ સાંભળ્યું હતું. જ્યારે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર શ્વેતા તેવત્યાની રાહબારીમાં રાજ્યમાં પ્રખ્યાત રાજપીપળાની છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં સવારના સુપ્રભાતે ઉત્સાહ ઉમંગ સાથે યુવા વડીલ સારા કોલેજના બાળકો અને કર્મયોગીઓ દ્વારા ઉજવણી કરાઈ હતી. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત યોગ સાધકો, પોલીસના જવાનો, સ્વૈચ્છિક સંસ્થાના યોગ સાધકો, શાળાના બાળકો અને નાગરિકોને સંબોધતા નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા યોગને વિશ્વ ફલક ઉપર લઈ જઈ દેશના દીર્ઘ દ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વના જનજનને આરોગ્યની ગુરુ ચાવી આપી છે. તેના કારણે જ આજે સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. યોગને આપણા જીવનનો એક ભાગ બનાવી રોગોને ભગાવી તંદુરસ્ત જીવનશૈલી અપનાવીએ તેમ ધારાસભ્યે ઉમેર્યું હતું. દીપક જગતાપ, જેડેસ ટીવી, રાજપીપળા. દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે નર્મદા જિલ્લામાં આજે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાજપીપળા ખાતે કરવામાં આવ્યો, જેમાં અસંખ્ય લોકો આ યોગ અભ્યાસ માટે જોડાયા અને સાથે વડાપ્રધાનશ્રીનું પણ માર્ગદર્શન પ્રાપ્ત થયું. જીવનમાં તણાવયુક્ત જીવનને મુક્ત કરવાનો સૌથી જો કોઈ આસાન રસ્તો હોય તો તે યોગ છે, જેનાથી શરીરની માનસિક અને શારીરિક સુખાકારી પણ અને સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. ત્યારે આજના દોડભાગની આ જીવનમાં યોગનો અભ્યાસ અને જીવનમાં રોજબરોજ જ્યારે યોગને આપણા જીવનમાં સામેલ કરીએ ત્યારે યોગ આપણા માટે એક ખૂબ જ આશીર્વાદરૂપ બની રહે છે અને શરીરની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ આ યોગ ખૂબ જ જરૂરી છે. ત્યારે છેલ્લા 10 વર્ષથી દેશ નહીં પરંતુ વિદેશના લોકોને પણ યોગનું ઘેલું લગાડવાનું કામ, યોગ પ્રત્યે જાગૃત કરવાનું કામ આદરણીય વડાપ્રધાને કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ અભિગમને લઈને આજે દેશ નહીં પરંતુ દુનિયાના લોકો પણ યોગાભ્યાસ માટે પોતાના જીવનને સુખાકારી માટે યોગ અભ્યાસ તરફ વળ્યા છે. આજે ખૂબ જ આનંદની વાત એવી છે કે જમ્મુ કાશ્મીરના લોકો પણ
40 થી 50,000 લોકો પણ આજે યોગ અભ્યાસમાં જોડાયા. અને આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે આ દેશના સર્વે લોકો, સર્વે પ્રજાજનોને પણ સુખાકારી રહે અને સમૃદ્ધ બને એમનું જીવન, એ માટેની યોગ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આજે યોગ દિવસમાં બધા જ લોકો જોડાયા, જેમાં જિલ્લા વહીવટીતંત્ર, શહેરના અગ્રગણ્ય નાગરિકો, પ્રતિષ્ઠિત વડીલો, સમાજસેવી સંસ્થાઓ, તાલુકા અને મંડળ સુધી પણ આ યોગ અભ્યાસનો કાર્યક્રમ આજે યોગ દિવસ નિમિત્તે કરવામાં આવ્યો ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું. અને સૌનું જીવન સુખમય બને, આનંદમય બને, આરોગ્યપ્રદ બની રહે એ